નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ. સમાચારોની સાથે હું છું વિશાલ. સમાચાર વિગતવાર જોઈશું તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ ઉપર. બનાસકાંઠા સહિત રાજ્યભરમાં હોળી પર્વની થઈ ઉજવણી, તો ઠેર ઠેર હોલિકા પ્રગટાવી લોકોએ હોલિકા માતાનું કર્યું પૂજન. દિયોદરના ભેસાણા ગામે પડતી જમીન ગૌશાળાના નામે કરી આપવાના બહાને લાખોની થઈ છેતરપિંડી. ડીસામાં કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખે મીડિયા કર્મીઓનું અપમાન કરતા પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર. અમીરગઢ તાલુકામાં સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા, તો માંગણી નહીં સંતોષાય તો હડતાલ ચાલુ રાખવાની ઉચ્ચારી ચીમકી. હવે સમાચારો વિગતવાર જોઈએ, જેમાં ફાગણ સુદ પૂર્ણિમા એટલે હોળી છે અને આજે સમગ્ર ભારત વર્ષમાં હોળી પર્વની ધર્મમય માહોલમાં ઉજવણી થઈ છે. ઠેર ઠેર લોકોએ હોળી પ્રગટાવી હોલિકા માતાનું પૂજન કર્યું, સાથે હોળી પ્રદક્ષિણા કરી તેમાં ખજૂર, ધાણી અને હાયડાનો પ્રસાદ ચઢાવી ધન્યતાની અનુભૂતિ કરી હતી. આમ તો હોળી ધૂળેટીનો તહેવાર રંગોનો તહેવાર છે. હોળીના દિવસે લોકો હોળી પ્રગટાવી આ પર્વને ઉજવે છે, જ્યારે બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે નાના બાળકોથી લઈ મોટેરાઓ એકબીજાને રંગ લગાવીને ધૂળેટીનું પર્વ ઉજવે છે. આપણી સંસ્કૃતિના મોટા તહેવારોમાંનો એક તહેવાર છે હોળી. હોળીને લઈને ઘણી માન્યતાઓ છે. હિરણકશ્યપની બહેન હોળિકાએ આગમાં ન બળી શકે તેવું વરદાન હતું, તેમ છતાં ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદને લીધે પ્રહલાદનું વાળ પણ વાંકો થતો નથી. આથી અસત્ય પર સત્યનો વિજય ઉજવવા માટે આપણે દર વર્ષે હોળી પ્રગટાવીએ છીએ. બનાસકાંઠામાં દિન પ્રતિદિન ચેઇન સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે, ત્યારે દિયોદરના ભેસાણા ગૌશાળાના સંચાલકે પોલીસ સ્ટેશનમાં અમદાવાદના જયેશ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. ગૌશાળાના નામે કરી આપવાના બહાને લાખોની છેતરપિંડી થઈ છે. કેટલીક વાર ફરાર થઈ જતા ભોગ બનનાર લોકોની રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે. છેતરપિંડી આશરી હતી એટલું જ નહીં, પણ તેની સામે અમદાવાદમાં પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે ફરિયાદ નોંધાવી લાખોનું ફૂલકું ફરાર થઈ જનાર આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. અમે ગૌશાળા અમારી કમિટીના સભ્યો સાથે બેઠા હતા, એવા સમયે જયેશભાઈ રાઠોડ ત્યાં આવેલા અને અમને વાત કરેલી કે મારા ગૌશાળામાં ગાયો માટે ઘાસ અને પાપડીની આપવાની ઈચ્છા છે, તો તમારી ગૌશાળા મારે જોવી છે. અમે બધા અમારા કમિટીના સભ્યોને બધા બેઠા હતા અને ચર્ચા થઈ, પછી અમે ગૌશાળા એમને બતાવી. બીજા દિવસે એટલે કે 30 તારીખે સવારે એમનો મને ફરીથી ફોન આવ્યો. તે દિવસે 29 તારીખે સાંજે આ બધી ચર્ચા કરી અને એમણે બધી મને વિગત પૂછેલી કે કેટલી કેટલી પાપડી ઘાસ તમે ખવડાવો છો, કઈ રીતે છે. એમને કીધું કે ભાઈ 5-7 બોરી ઘાસ અમે રોજ ખોળ ખવડાવીએ છીએ અને અમારા મહિને 100-150 બોરીની જરૂરિયાત છે. જે મોદા ઢોર છે એમને અમે પાપડી ખવડાવીએ છીએ, બાકીના ઢોરને લીલું ઘાસ અને ઘાસ ખવડાવીએ છીએ. તો એ પછી પૂછ્યા પછી એ અમારી પાસે બીજા દિવસે મારો એમને કોન્ટેક કરેલો ફોનથી. પણ પૂછતા મને પૂછ્યું કે પાપડી તમે મંગાવી છે, તો મેં કીધું કે ના ભાઈ પાપડી મંગાવી નથી, પેમેન્ટની શું પરિસ્થિતિ એમ. એટલે એમણે મને એવું કહ્યું કે હું તમને કલાકમાં ફોન કરું છું એમ. તો 2-3 દિવસ એમણે મને રોજ કન્ટિન્યુ જ ફોન કર્યા. છેલ્લે 4 તારીખે મને પૂછ્યું કે તમે કેમ મોમાં રસ લેતા નથી એમ. એટલે મેં કીધું ભાઈ પાપડી પૈસાની વગર તો પાપડી કઈ રીતે મંગાવી એમ. પછી એમણે મને એવું કહેલું કે પાપડી આવશે ગૌશાળામાં, એ દિવસે હું તમને પેમેન્ટ પાપડીનું આપી દઈશ અને તમે 300 બોરી પાપડી મંગાવો ગૌશાળામાં. 150 બોરી મારે બીજી ગૌશાળામાં આપવાની છે, એટલે 150 બોરી તમારી ગૌશાળામાં રાખજો અને 150 બોરી હું બીજી ગૌશાળામાં લઈ જઈશ. એટલે એ રીતે 5 તારીખે મેં પાપડીનો ઓર્ડર આપ્યો, 6 તારીખે પાપડીની ગાડી આવી 300 બોરીની. એટલે ગૌશાળા ભેસાળા ગૌશાળામાં 300 બોરી પાપડી ખાલી કરાવી અને મેં જયેશભાઈને ફોન કર્યો ભાઈ પાપડીની ગાડી આવી છે, તમે પેમેન્ટ લઈને મને આપો એમ. તો 7 તારીખે સવારે મારી પાસે મને ફોન આવ્યો કે હું આવું છું ગૌશાળાને, તમે પણ ગૌશાળા આવી જાઓ. હું ગૌશાળાએ પહોંચ્યો, તો હું પહોંચ્યો તારી હાજર જ હતા ગૌશાળાએ. તો મને પૂછ્યું કે 4-5 દિવસથી હું હાજર નથી સુરેશભાઈ, હું પેમેન્ટ લાવ્યો નથી ને ચેક તમને આપું છું, ચેક તમે લઈજો અને બેંકમાં ભરોડાવી નાખો. એટલે ગૌશાળાનો પાપડી મારા ત્યાં ઉતરેલી હતી અને એમના ભરોસા હું આવી ગયો, એટલે મેં ચેક એમની પાસેથી લઈ અને 2 દિવસ હું ગૌશાળાએ ચેક મૂકીને જતો રહ્યો, ભૂલી ગયો. એટલે બીજા દિવસે મેં 9 તારીખે ચેક ભરોડાયો.
સમાચારોમાં આગળ નજર કરીએ તો ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી જગદીશ ચંદ્ર બોની એ દેશની ચોથી જાગીર ગણાતા બનાસકાંઠાના ડીસામાં મીડિયાકર્મીઓનું અપમાન કરતા મામલો પ્રાંત અધિકારી સુધી પહોંચ્યો છે અને પત્રકારોએ આજે ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ પણ કરી છે. કલેક્ટર સાહેબ દ્વારા તાજેતરમાં તારીખ 22/2/2018 રોજ ડીસામાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તે પ્રવેશના પ્રતિબંધ ઉપર આજે વેપારી એસોસિએશને બંધ પાડેલ છે અને બંધ દરમિયાન તેઓના પ્રમુખ જગદીશભાઈ મોદીએ પત્રકારો વિશે વિભત્સ શબ્દોનો ઉપયોગ કરી અને પત્રકારોને અપમાનિત કર્યો છે. તેમજ ડીસા શહેરમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ જરૂરી છે અને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે પત્રકારો વિરુદ્ધ અપશબ્દો બોલનાર જગદીશભાઈ મોદી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કલેક્ટરશ્રી દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેના ઉપર કડક રીતે અમલ કરવામાં આવે. તાજેતરમાં જ બનાસકાંઠા કલેક્ટરે ડીસામાં ભારે વાહનોને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ડીસામાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે ત્યારે ડીસાના જાગૃત નાગરિકો અને પત્રકારો દ્વારા ટ્રાફિક સોલ્યુશન કમિટીનું નિર્માણ કરી સંબંધિત કચેરીમાં લેખિત તેમજ મૌખિક વિસ્તારપૂર્ણ અહેવાલ અને ફરિયાદ પણ કરી હતી, જેના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે સ્થાનિક સમકક્ષ અધિકારીઓના અહેવાલ અને હકીકતથી વાકેફ થઈ ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે શહેરમાં નિયત સમયમાં ભારે વાહનોના પ્રવેશ પર નિષેધ કરતું જાહેરનામું ગત 22 ફેબ્રુઆરીના રોજ બહાર પાડ્યું હતું અને લોકો ટ્રાફિક સમસ્યાને લઈને હળવો હાશકારો પણ અનુભવ્યો હતો અને જ્યારે જાહેરનામાનો અમલ કરાવવા માટે તંત્ર એ કામગીરી હાથ ધરતા ડીસા કરિયાણા એસોસિએશનના સભ્ય અને તેમના પ્રમુખ પોતાના અંગત આર્થિક લાભ માટે જાહેરનામાના વિરુદ્ધમાં મોરચો ખોલી ડીસા બજાર બંધ કરવા નીકળ્યા હતા અને નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આ જાહેરનામું પાછું ખેંચવાની માંગ પણ કરી હતી અને જો આ જાહેરનામું પાછું ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ડીસા શહેરમાં કલેક્ટરશ્રીએ જે આ જાહેરનામું બહાર પાડ્યું છે કે હેવી વ્હીકલો ડીસા શહેરમાં ના આવવાની, ડીસા શહેરમાં કોઈ ટ્રાફિકનો પ્રશ્ન છે જ નહીં. જે પ્રશ્ન ટ્રાફિકનો છે હાઈવે ઉપરનો. આ ડીસા શહેરનું માર્કેટ 100 વર્ષ જૂનું છે, કરિયાણાને લગતું છે, કટલરીને લગતું છે અને હોલસેલના બધા જ માર્કેટો ડીસામાં છે. ડીસા માર્કેટથી જ ઓળખાય છે. આ ડીસા શહેરના માર્કેટના કારણે બનાસકાંઠા અને આજુબાજુના રાજસ્થાન અને બીજા 2-4 જિલ્લાઓ નભે છે. આ માર્કેટના કારણે આજુબાજુના વિસ્તારના વેપારીઓ અહીં આવે છે અને આ પોતાના વ્હીકલો લઈને આવે છે. આજે આ જાહેરનામું બહાર પાડવાથી આ ડીસાના ધંધા રોજગારોને રૂંધામણ થશે, ડીસાના ધંધા રોજગાર બંધ થઈ જશે અને આ માર્કેટ પડી ભાગશે. આ ડીસાના રોડો છે એ આવા જિલ્લામાં કોઈ શહેરમાં આવા રોડ નથી અને અહીંયા કોઈ ટ્રાફિકનો પ્રશ્ન નથી. આજ સુધી અમારા આ વેપારી ભાઈઓએ બધાએ હળીમળીને જ ગાડીઓની વ્યવસ્થા કરી છે અને કોઈ પ્રશ્ન, કોઈ કેસ, કોઈ રજૂઆત આજ સુધી કલેક્ટરશ્રી સુધી ગઈ નથી. પણ આ ડીસા શહેરના કોઈ ચાર પાડીને અહીંયા ટ્રાફિકનો પ્રશ્ન છે એવું કહીને છાપાઓ છાપે છે, એના કારણે આ કલેક્ટરશ્રીએ આવું જાહેરનામું બહાર પાડ્યું. પણ આ જાહેરનામાનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જો અમારા વ્હીકલો મોટા કે નાના કોઈ પણ આવા નહીં દે સરકારશ્રી અને આ જાહેરનામું મુલતવી નહીં રાખે તો અમે આજથી આ બંધ કર્યું છે. આ બંધને અમે અનુચ્છેદ મુદત માટે બંધનું કરીશું. આજે અમે કલેક્ટરશ્રીને મળવા જઈએ છીએ અને એમને રજૂઆત કરીશું કે આ જાહેરનામાને મુલતવી રાખો, અમારી જોડે ચર્ચા વિચારણા કરો અને પછી જે પણ ડિસિઝન લેશો એ અમે બધા સાથ સહકાર આપીને કરવા તૈયાર છે. પરંતુ જો અમારા ઉપર કોઈ દમન ગુજારવામાં આવશે તો અમે ગાંધી ચિત્યા માર્ગે ગમે તેવું આંદોલન કરવું પડશે તો કરીશ. તો બનાસકાંઠામાં અમીરગઢ તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારોએ પડતર પ્રશ્નને લઈ આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેમજ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમીરગઢ તાલુકામાં કુલ 42 સસ્તા અનાજની દુકાનો આવેલી છે જે દુકાનદારો દ્વારા વર્ષોથી કમિશન તેમજ કાયમી પગાર મુદ્દે સરકાર પાસે માંગણી કરેલી છે. તેમ છતાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાતા આજે તમામ દુકાનદારોએ અમીરગઢ મામલતદાર બિપિન ચંદ્ર વ્યાસને આવેદનપત્ર આપ્યું હતું.
આ અંગે અમીરગઢ મામલતદારે જણાવ્યું હતું કે સસ્તા અનાજના દુકાનદારોએ જે આવેદનપત્ર આપ્યું છે તે સરકાર સુધી પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત એસોસિએશન એની સાથે અમે અમીરગઢ તાલુકા એસોસિએશન જોડાઈને ટેકો આપીએ છીએ કે ગુજરાત સરકારની અંદર અમે વારંવાર અમારી એસોસિએશનની અમારા પ્રમુખશ્રીઓની અમારી માગણીઓ છે, પણ સરકારશ્રીએ અમને આજ દિવસ સુધી કંઈ સાંભળતા નથી. જે અમારો જે કમિશન આપવામાં આવે છે એની અંદર ખૂબ ઓછું કમિશન આપવામાં આવે છે, એને અમને એનું પ્રોવિઝન મળતું નથી. એના માટે અમે ગુજરાત સરકાર અમને એસોસિએશન દ્વારા અમે એની માગણીઓ કરી છે, પણ એનું આજ દિવસ સુધી કંઈ અમારી પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. એના માટે અમે ચોક્કસ તારીખ એક ત્રણથી અમે આ હડતાલની અંદર ઉતર્યા છીએ, એનું કોઈ ચોક્કસ મુદત નથી. બીજું કે જે હમણાં સરકારશ્રીએ નવું શોપ સેટ આપ્યું છે એની અંદર ખૂબ ક્ષતિઓ ખામીઓ છે અને લોકોના અંગૂઠા અને કોઈ આવતું નથી, એનાથી લોકોને ખૂબ ધક્કા પડે છે. એના પણ સરકારશ્રી એને પણ ધ્યાન આપે. હા, દુકાનદારો જોડે ગ્રાહકો સાથે ઘર્ષણ થાય અને એના માટે અમે એની પણ માગણી ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન તરફથી તારીખ 1/3/2018 વ્યાજબી ભાવની દુકાનોના સંચાલન પર હડતાલ જાહેર કરેલ છે અને તે મુજબ આજે અમીરગઢ તાલુકાના FPS સંચાલકશ્રીઓએ અત્રે આવેદનપત્ર રજૂ કરેલ છે. આ આવેદનપત્રમાં તેમના એસોસિએશન તરફથી મુખ્ય બે માગણીઓની રજૂઆત છે, જેમાં પ્રથમ જે આધારભૂત સોફ્ટવેર હજુ સરકારશ્રીએ અમલમાં મૂકે છે તેમાં ખામીઓ હોવાની તેઓની રજૂઆત છે, અને બીજો પ્રશ્ન એ લોકોનો કમિશન વધારવાનો અંગેનો છે. આ બાબતે બંને બાબતો નીતિ વિષયક હોય રાજ્ય સરકારશ્રીને એસોસિએશનનું જે કંઈ અમને આવેદનપત્ર મળેલું છે તે મોકલી આપવામાં આવશે. હવે સર, આ લોકોને દુકાનદારોમાં જે પુરવઠો આવ્યો નહોતો, અત્યારે લેટ થયો હતો, કોઈ તો તહેવાર આવી ગયો છે, હજુ સુધી પુરવઠો પૂરતો કોઈને મળ્યો નથી, એનું શું કારણ છે? એ એસોસિએશનવાળા અમે તો 15 દુકાનો ડિલિવર કરી દીધો જથ્થો, બાકીનાનો પણ ડિલિવર થઈ જશે એક બે દિવસમાં. જથ્થો તો છે આપી દીધો, જથ્થો નથી એવું નથી. આ સાહેબ, આ જે હોળીનો તહેવાર છે, આ એરિયામાં જે છે ને બધી પબ્લિક બેકવર્ડ એરિયા છે એટલે બધી આદિવાસી લાભાર્થીઓ છે. હવે હોળીના તહેવારમાં જો અમને ખાંડ ને કેરોસીન એવું ન મળે એ લોકોને તકલીફ ઊભી થાય છે. એ માટે અમે સરકાર અમારા જિલ્લા લેવલે રજૂઆત કરશું, પણ કઈ જથ્થો તો અત્યારે ઉપલબ્ધ છે આપણી જોડે. કેરોસીન ખાલી ખાંડમાં થોડી ઘટ છે, પણ આવી જશે. જથ્થો ઉપલબ્ધ છે, અમુક વિતરણ બાકી રહી ગયું છે. અત્યારે હોળી, આજથી આ લોકો હડતાલ પર ઉતરી ગયા છે, આ હોળીનો તહેવાર છે, તો અત્યારે હડતાલ પર ઉતરી ગયા જથ્થો તેઓ છે સ્ટોક અને લાભાર્થી મળેલો નથી. એ તો આ 1/3 મળવાની વાત છે ને, બીજા મહિનાનો ને, ત્રીજા મહિનાનું ચાલુ થઈ જશે. આ બીજા મહિનાનો ફેબ્રુઆરીનો અમુક લોકો, ફેબ્રુઆરી તો પૂરો થઈ ગયો, ફેબ્રુઆરીનો ના મળે. ફેબ્રુઆરી તો તારીખ પૂરી થઈ ગઈ કાલે, તહેવારો છે એટલા માટે કદાચ દુકાનો અમે ચાલુ નથી થતી તહેવારોમાં. તહેવારો સોમવારે જોઈએ, એ લોકો નહીં કરે તો અમે અમારી રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરશું. તો સમાચારોમાં આગળ જોઈએ તે પહેલા સમય થયો છે એક બ્રેકનો. સ્વાસ્થ્ય શુશ્રૂષાનું નવું સોપાન એટલે સેહત હોસ્પિટલ હવે આપના સિદ્ધપુર શહેરમાં. અહીં મળશે હૃદય રોગ, બીપી, ડાયાબિટીસ, ફેફસા, મગજ, લકવા જેવી ગંભીર બીમારીઓથી નિજાત. એમડી ફિઝિશિયન ડોક્ટર ઇમરાન એ પીપલાવાલા કરશે ઈલાજ. હવે શહેરમાં ગંભીર ગણાતી બીમારીઓના ઈલાજ કરવાની ચિંતાથી રહો મુક્ત. સેહત હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ છે. અદ્યતન સામગ્રીથી સજ્જ ICU, કોમ્પ્યુટરાઇઝ્ડ ECG મશીન વગેરે જેવી આધુનિક સુવિધાઓ. સંપૂર્ણ શારીરિક હેલ્થ ચેકઅપ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ પેથોલોજી લેબોરેટરીની સુવિધા. ઉપરાંત ICU ઘનિષ્ઠ હૃદયરોગ સારવાર કેન્દ્ર, AC ડિલક્ષ સ્પેશિયલ, સેમી સ્પેશિયલ રૂમ તેમજ જનરલ વોર્ડની સુવિધા. નમાજ માટે ઇબાદતગાહની સુવિધા, વિશાળ વેઇટિંગ હોલની સુવિધા.
24 કલાક ઇમરજન્સી સારવાર અને ગ્રાઉન્ડ ફ્લોર પર અદ્યતન હોસ્પિટલ સ્વતંત્ર પાર્કિંગ સાથે. સેહત હોસ્પિટલ હોટલ ક્રોસ રોડ ની સામે કાકોશી 4 રસ્તા સિદ્ધપુર. મોબાઈલ નંબર છે 0 27 67 222 111. સેહત હોસ્પિટલ રખે ખ્યાલ આપકી સેહત કા. અસ્ખલિત શક્તિ મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષા. મહિલાઓની શક્તિને વાચા આપતો ખાસ કાર્યક્રમ. નારી શક્તિ જુઓ દર ગુરુવારે રાત્રે 8 કલાકે. પુનઃપ્રસારણ રાત્રે 10:30 કલાકે. પુનઃપ્રસારણ શુક્રવારે સવારે 9 કલાકે તથા સોમવારે સાંજે 5:30 કલાકે. માત્ર લોકમત ન્યૂઝ પર. ઓફિસ હોય, દુકાન હોય કે હોય ઘર, ફર્નિચરની સજાવટથી લાગે સુંદર. આપના ઘર અને ઓફિસને સજાવો મનગમતા ફર્નિચરથી. હોમ ફર્નિચર ખાસ આપના માટે લઈને આવ્યું છે ફેન્સી તિજોરીઓ, આરામદાયક બેડ, સ્ટડી ટેબલ, આરામદાયક ખુરશીઓ, મનગમતા સોફા સેટ અને ડાઇનિંગ ટેબલ જેવી વિવિધ આઇટમ્સ. મનગમતા ફર્નિચર માટે આજે જ અમારા એક્સક્લુઝિવ શોરૂમની મુલાકાત લો. ફર્નિચર માટે એકમાત્ર વિશ્વાસનું સરનામું એટલે ઓમ ફર્નિચર, પ્રથમ માળ, સોમનાથ કોમ્પ્લેક્સ, એસબીઆઈ બેંકની બાજુમાં, હનુમાન ટેકરી, પાલનપુર. મોબાઈલ નંબર છે 94-88-44-037. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચાર તરફ. બનાસકાંઠાના બાબરમાં ધર્મેન્દ્ર ચૌધરી નામનો યુવાન છેલ્લા 10 દિવસથી ગુમ થતા ચકચાર મચી ગઈ છે. આખરે યુવાનના પરિવારજનો એ બાબર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવા જોગ નોંધ દાખલ કરાવી છે. આ યુવાન અખબાર વેચવાનું કામ કરે છે અને છેલ્લા 10 દિવસથી તે ગુમ છે. પરિવારજનો એ ધર્મેન્દ્રની બારે શોધખોળ કરવા છતાં પણ તેનો કોઈ જ પત્તો લાગ્યો નથી. પરિવારનો આશાસ્પદ યુવાન ગુમ થતા તેનો પરિવાર હાલ ચિંતિત બની ચૂક્યો છે. તો આ તરફ પોલીસે પણ યુવાનની શોધખોળ હાથ ધરી છે. તો બનાસકાંઠામાં ભ્રષ્ટાચારનો બોરિંગ બની ગયેલા કેનાલોમાં ગાબડા પડવાના બનાવો હવે રોજિંદા બની ગયા છે. ત્યારે કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું વધુ એક બનાવ સામે આવ્યો છે. વાવ તાલુકાના પાટણ અને પટવાર માયનોર કેનાલમાં એક જ દિવસમાં 2 જગ્યા ઉપર મોટું ગાબડું પડતા આસમાનના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું, જેના કારણે ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકસાન થતા ખેડૂતો રોષે ભરાયા છે. જેમાં વિધવા મહિલાના જીરાના ખેતરમાં પાણી ભરાઈ રહેતા પાકને મોટું નુકસાન થયું છે. જો કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતોમાં તંત્રની આળસવૃત્તિ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે ક્યારે અટકશે કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો. તો સમાચારોમાં ડીસાની વાત કરીશું. તો ડીસાના થેરવાડા ગામની શાળા પાછળથી દવાનો જથ્થો મળી આવ્યો હોવાની હકીકત સપાટી પર આવી છે.
આટલી મોટી માત્રામાં સરકારી દવાનો જથ્થો પડ્યો હોવાની જાણ થતા ગામ લોકોના ઘટના સ્થળે જ ટોળા એકત્ર થયા હતા. જો કે એક્સપાયર ડેટ પૂર્ણ હોવા છતાં દવા બહાર ફેંકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ દર્દીઓને દવા આપવાની જગ્યાએ બહાર ફેંકવા પાછળનું શું કારણ હશે, કઈ સરકારી હોસ્પિટલ દ્વારા આ દવાનો જથ્થો બહાર ફેંકવામાં આવ્યો હશે તેની પણ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે. એક તરફ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને દવા મળતી નથી અને ગરીબ દર્દીઓને ના છૂટકે ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા ખરીદવાની ફરજ પડે છે, ત્યારે આ ગંભીર મામલાની તપાસ થાય તે સમયની તાકીદ જરૂર છે. તો પાલનપુરના કાણોદર ખાતે મુખી ડેરી ફાર્મ ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ અને મેનેજિંગ ડિરેક્ટર બિપિનભાઈ પટેલ સહિત અન્ય સભ્યોએ મુલાકાત લીધી હતી, જ્યાં મુખી ડેરી ફાર્મના ડિરેક્ટર મરશીયાબેન મુસાએ મહેમાનોનું સાલ ઉટાડી સન્માનિત કર્યું હતું. ત્યારબાદ ફાર્મની માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વિદેશી ટેકનોલોજી ધરાવતું એકમાત્ર ડેરી ફાર્મ છે. બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યના ખેડૂતો મિત્રો પશુપાલનના ધંધામાં વિશેષ જાણકારી મેળવે તેવી પ્રવૃત્તિ આ ફાર્મ અંતર્ગત ચલાવવામાં આવે છે. તો આ તરફ પાલનપુરમાં આવેલા રાષ્ટ્રીય ચેતના સેવા સમિતિ ગ્રુપ દ્વારા હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખજૂર, દાણી, ગુલાલ તેમજ કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ચેતના સેવા સમિતિ દ્વારા દર મહિને ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ માટે ઘરે ઘરેથી કપડાં તેમજ અન્ય જીવન જરૂરિયાત વસ્તુ લાવીને પહોંચાડવામાં આવે છે, તેમજ જીવદયાના વિવિધ સેવાકીય કાર્યો પણ દર મહિને કરવામાં આવે છે. પાણીના કેમ્પ, પાણીની પરબ તહેવારમાં ગરીબો સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવી, સ્કૂલના બાળકો કે જેઓ ગરીબ અને મધ્યમ વર્ગના સ્કૂલના બાળકો સ્કૂલમાં ભણતા હોય તેવા બાળકોને ચપ્પલ તેમજ બૂટની પણ વ્યવસ્થાઓ કરી આપે છે. તો મહત્વપૂર્ણ સમાચારોમાં, ડીસા નગરપાલિકાની ટીમે આજે ફરી રાજપુરવાસમાં દબાણ હટાવવાની કવાયત હાથ ધરી હતી. રાજપુરમાં લોધાવાસમાં નગરપાલિકાની ટીમ જેસીબી મશીન લઈને દબાણો દૂર કરવા પહોંચતા સ્થાનિક લોકોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં પણ દબાણના મામલે નગરપાલિકાની અધિકારીઓ અને સ્થાનિકો લોકો વચ્ચે તુતુમેમે પણ સર્જાયા હતા, જેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમ છતાં નગરપાલિકાના દબાણ અધિકારી મનોજ પટેલે લોકોનો આક્રોશ જોઈ હાલ પૂરતા માત્ર ખાલી દુકાનોના ઓટલા તોડીને સંતોષ માન્યો હતો. તો મુંબઈના મલાડમાં થયેલા ડાયમંડ ચોરીનું પગેરું બનાસકાંઠાના થરાદ સુધી પહોંચ્યું છે. મહારાષ્ટ્ર પોલીસે ડાયમંડ ચોરીમાં બનાસકાંઠા સુધી લાંબી થઈ હતી અને ચોરીમાં ચમડાના બે યુવકોની ઉઠાવી થતા ખળભળાટ મચી ગયો છે. થરાદ પોલીસ સૂત્રોનું માનીએ તો થરાદ તાલુકાના ચમડા ગામના બે યુવકોના નામ ખુલવા પામ્યા હતા, જેથી ગઈકાલે થરાદમાં મુંબઈની મલાડ પોલીસની ટીમે ધામા નાખ્યા હતા અને થરાદ પોલીસની મદદથી તાલુકાના ચમડા ગામના હિતેશભાઈ બાબુભાઈ નાય અને ભાર્ગવ રામજીભાઈ રાજપૂત નામના યુવકોની અટકાયત કરીને સાથે લઈ ગઈ હતી. મુંબઈથી આવેલી પોલીસ ટીમે ચમડા ગામમાંથી બંને યુવકોની અટકાયત કરી હતી તથા તેમના પરિવારજનોને આ બનાવની પણ જાણ કરી હતી. આમ મુંબઈ પોલીસે થરાદના ચમડા ગામના બે યુવકોની અટકાયત કરીને લઈ જતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ સૂત્રોએ આ બંને યુવકો સામે મોટી રકમના ડાયમંડ ચોરીના આરોપ બદલ અટકાયત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. તો વધુ સમાચાર તરફ, સિદ્ધપુરના ગોકુલ એજ્યુકેશન કેમ્પસને યુનિવર્સિટીનો દરજ્જો અપાવવા માટે ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વારા સુધારા વિધેયક અંતર્ગત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી અંગેનું વિધેયક વિધાનસભામાં પસાર કર્યું હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભામાં આ વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ વિધાનસભામાંથી બહુમતીથી પસાર કરાયો હતો, જે બાદ ગોકુલ એજ્યુકેશન કેમ્પસને ગોકુલ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. હાલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુ સંલગ્ન છે, ત્યારે હવે આ કોલેજનું ડીએફિલેશન પ્રક્રિયા શરૂ કરાશે અને આ તમામ સંલગ્ન કોલેજોની ડીએફિલેશનની પ્રક્રિયા બાદ યુનિવર્સિટીને યુજીસીથી માન્યતા મેળવવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરાશે. ત્યારબાદ યુજીવી દ્વારા ગોકુલ એજ્યુકેશન કેમ્પસની મુલાકાત કરાશે અને યુજીસી મુલાકાત બાદ 2F નું પ્રમાણપત્ર પણ આપશે. આ તમામ પ્રક્રિયા 4 માસમાં પૂર્ણ કરાશે. હાલ 2009 એક પ્રમાણે માન્યતા આપી છે. યુનિવર્સિટી બન્યા બાદ
गोकुल एज्युकेशन कैंपस द्वारा अत्यारना जे कोर्सेस चाली रहा छे ते बाद पण बीजा नवतर अभ्यासक्रमों चलावामां आवनार छे, जेमां स्कूल ऑफ डिजाइनिंग मैनेजमेंट एंड कॉमर्स, स्कूल ऑफ एंजीनियरिंग, मीडिया एंड कम्युनिकेशन, साइबर सिक्योरिटी जेवा अभ्यासक्रमोनो पण समावेश करवामां आवनारो छे। ફાગણ સુદ પૂર્ણિમાની સમગ્ર દેશભરમાં હોળીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં ખાસ કરીને ગુજરાતના પાડોશી રાજ્ય એવા રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી થાય છે। ત્યારે ગુજરાતમાં કામધંધાથી સ્થાયી થયેલા રાજસ્થાની લોકો હોળીનું પર્વ હોવાથી માદરે વતનની દોઢ પકડી છે। રાજસ્થાની ઉમાં એવું કહેવાય છે કે દિવાળી તો અટેકટે પણ હોળી તો આપણે દેશ। ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઈવે પર અમદાવાદથી હિંમતનગર રાજસ્થાન તરફ જતા ખાનગી વાહનોમાં રાજસ્થાની કામદારો હોળીનું પર્વ મનાવવા માટે માદરી વતનની વાટ પકડી છે, પરંતુ આ વિડીયોમાં જોઈ શકાય છે આ લોકોની મોતની સવારી કરી રહ્યા છે। વાહનોની છત પર જીવના જોખમે બેસીને આ રીતે મુસાફરી કરવી ક્યારેક જોખમકારક પણ સાબિત થાય છે। ટ્રાફિક નિયમનનું પાલન કરાવનારી ટ્રાફિક પોલીસની નૈતિક જવાબદારી બને છે, પરંતુ અહીં તો ટ્રાફિક પોલીસની સામે જ ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરો મોતની સવારી પણ કરી રહ્યા છે। ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરીને દોડતા પેસેન્જર વાહનોને અકસ્માત નડે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? હોળીનું પર્વ મનાવવા માટે માદરે વતન જવાનો આનંદ હોય તે સ્વાભાવિક છે, પરંતુ આ રીતે મોતની સવારી કરવી તે અત્યંત જોખમી છે। ત્યારે અહીં તો પોલીસ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતી નજરે પડી હતી। આ તરફ વસંત ઋતુના આગમનની સાથે જ અરવલ્લીની ગિરિમાળાઓમાં કેસુડો ખીલી ઉઠ્યો છે। અરવલ્લી જિલ્લામાં આવેલી ગિરિમાળાઓમાં નજર નાખીએ તો કેસરીઓ લહેરાતો નજરે ચડે છે। ફાગણી પૂનમ એટલે કે હોળી અને ધૂળેટીના તહેવાર પર કુદરતની ભેટ ગણાય એવા કેસુડાના ફૂલના રંગોથી હોળી રમવામાં આવે છે। પુરાણોમાં પણ કેસુડાના ઉપયોગો વર્ણવવામાં આવ્યા છે, તેમજ કેટલાક જાણકારો દ્વારા એવું માનવામાં આવે છે કે આજના આધુનિક યુગમાં કેમિકલ યુક્ત રંગો દ્વારા હોળી રમવામાં આવે છે, પણ ખરેખર કુદરતી ભેટ ગણાય એવા કેસુડાના ફૂલોના રંગોથી હોળી રમવામાં આવે તો આ કુદરતી રંગથી કોઈ પણ પ્રકારની આડઅસરો જોવા મળતી નથી। કુદરતી ભેટનો લાભ લેવાની મજા જ કંઈક અલગ છે। આમ તો વસંત ઋતુના આગમનની સાથે જ ધરતી ઉપર કેસુડો એ ધરતીની શોભા વધારી દેતો હોય છે, અને કેસુડાનું વૃક્ષ એ કુદરત તરફથી આપણને મળેલી એક અણમોલ ભેટ છે। હોળીના તહેવારો જ્યારે હાથ વેંતમાં છે ત્યારે આપણે કેસુડાનું મહત્ત્વ જાણવું જોઈએ। આમ તો આધુનિકતાના રવાડે ચડેલા આપણે સૌ જે કૃત્રિમ રસાયણોથી કૃત્રિમ રંગોના રવાડે ચડી અને હોળી રમીએ છીએ, એના બદલે જો આ કુદરત તરફથી મળેલ આ કુદરતી રંગથી જો હોળી રમીએ તો એનો ખૂબ મોટો ફાયદો છે, અને કુદરત તરફથી મળેલા આ આશીર્વાદને આપણે સ્વીકારીએ એ ખૂબ જરૂરી છે। તો આ સાથે સમાચાર પૂરા કરીશું। મહત્વપૂર્ણ સમાચાર અને નવી અપડેટ્સ માટે જોતા રહો લોકમત ન્યૂઝ, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।